अनेक महत्वनो समाचार पाटण शहर थी जो सामे आवी रह्यो छे। पाटण मां पण कोरोना नो विस्फोट जोवा मळी रह्यो छे। दिन प्रतिदिन कोरोना ना केस मां सतत वधारो थई रह्यो छे, त्यारे पाटण मां कोरोना नो हाहाकार जोवा मळ्यो। सतत कोरोना ना केस जोवा मळ्या। पाटण शहर हवे सज्जड बंध पाडवामां आव्युं छे। महत्वना समाचार पाटण जिल्ला थी शनिवार तेमज रविवार स्वयंभू लॉकडाउन नी जाहेरात करवामां आवी छे। संवाददाता आयुषी आग्निक जोड़ाया छे। आयुषी पूछवा मांगीश, पाटण शहर मां महत्वनी वात छे के कोरोना नुं संक्रमण सतत वधी रह्युं छे, जेने लईने हवे शनिवार तेमज रविवार स्वयंभू लॉकडाउन। जी જે રીતે કોરોનાના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે, સેકન્ડ સ્ટ્રેન ખૂબ ઘાતક સાબિત થઈ રહ્યો છે, અને જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષની વાત કરીએ તો હાલની સિચ્યુએશન છે ખૂબ જ ખરાબ સામે આવી રહી છે। ત્યારે મોટાભાગના શહેરો છે કે જે સ્વયંભૂ લોકડાઉન છે તેનું પાલન કરી રહ્યા છે। દ્રશ્ય છે પાટણના કે જે પાટણનું ભારત વિકાસ પરિષદ જે ખાસ કરીને એક ચારસ્સા આવેલા છે ત્યાંના છે, પાટણ રેલવે સ્ટેશનની સામેની આ દ્રશ્યો છે કે જ્યાં બજારની અંદર સન્નાટો ભાસી રહ્યો છે। લોકડાઉન કે જે એક વર્ષ પહેલા લગાવવામાં આવ્યું હતું તેની યાદો જાણે કે ફરી એક વખત તાજા થઈ હોય તેવા દ્રશ્યો પાટણ શહેરના છે। પાટણની અંદર જે રીતે કોરોનાના કેસીસમાં સતત વધારો થયો, જે પહેલા કેસીસ સામે આવી રહ્યા હતા, ફર્સ્ટ સ્ટ્રેનમાં ખૂબ ઓછા કેસીસ સામે આવ્યા, પરંતુ જ્યારે સેકન્ડ સ્ટ્રેનની આ શરૂઆત થઈ છે કેસીસ છે કૂદકેને ભૂસકે વધી રહ્યા છે। છેલ્લા ચાર દિવસથી જે કેસીસ છે તે સદી પાર કરી રહ્યા છે, 100થી પણ વધુ પોઝિટિવ કેસીસ છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 115થી પણ વધુ પોઝિટિવ કેસીસ પાટણની અંદર સામે આવ્યા છે। ત્યારે આજે બજારો છે તેમાં સન્નાટો ભાસી રહ્યો છે, કારણ કે વેપારી એસોસિએશન દ્વારા 2 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન છે તેનું પાલન કરવા માટેનું આજે એક પરિપત્ર છે તે જાહેર કર્યો હતો, અને તેનું વેપારીઓ છે તે પાલન પણ કરી રહ્યા છે। લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। પાટણની જનતાની અંદર જાગૃતતા જોવા મળી રહી છે કે કર્ફ્યુ જે છે જે ખાસ કરીને સ્વયંભૂ લોકડાઉનનું પાલન છે અહીંયા લોકો કરી રહ્યા છે, જેને પગલે લોકો છે તેની નહિવત અવર જવર છે। ફક્ત એકાદ બે લોકો છે કે જે જતા આવતા રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે, બાકી આખું જે પાટણ શહેર છે તેમાં સન્નાટો છે। સાથે જે રીતે કેસીસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી સીએમ દ્વારા આજે વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી। પાટણ કલેક્ટર સાથેની આ બેઠકની અંદર ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા। પાટણની આસપાસ જે નાના નાના શહેરો આવેલા છે, જે નાના નાના ગામો આવેલા છે, ત્યાં પોઝિટિવ કેસીસ આવે તો કઈ રીતે તેને ટેકલ કરવા, કઈ રીતે ત્યાંના દર્દીઓ જે છે તેને દુવિધા ન પડે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી, સાથે જ પાટણની અંદર 500 બેડ્સની એક કોવિડ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવશે। રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો હાલ પૂરતો ઇનફ છે, પરંતુ આવનારા દિવસોમાં જો જરૂર પડે ને પ્રાઇવેટ હોસ્પિટલ્સને રેમડેસિવિર પહોંચાડવાના હોય તો તે માટે પણ વિશેષ વ્યવસ્થાઓ માટે જે સીએમ દ્વારા બેઠક કરવામાં આવી છે। જે રીતે આરોગ્ય અધિકારીઓ જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા, એટલે કે પાટણની અંદર જે તમામ સુવિધાને લઈને આજે સમીક્ષા પણ કરવામાં આવી, અને આજે જે આખો રવિવારનો દિવસ છે ત્યારે પાટણના બજારોમાં સન્નાટો ભાસી રહ્યો છે। શ્રદ્ધા આયુષી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પાટણમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે।